હેલો એવરી વન વેલકમ ટુ ધ ચેનલ તો આજે જે છે આપણે આર્ટ અને કલ્ચરની જે છે એ પ્રિલિમ્સ અને મેન્સ માટેની જોઈશું જેમાં આપણે ચિત્રકલા અને જે છે મંદિર વિશે જાણકારી મેળવીશું સોર્સ આપણો રહેશે આઈસી મારીને મારા ટીમ વિશેની જાણકારી છે આપણો એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે એમાં જોડાઈ શકો છો પ્રેક્ટિસ માટે એક પર્સનલ મેન્ટરશિપનો જેમ પ્રોગ્રામ ચાલે છે આઠસો રૂપિયાની પર મંથ ફી છે જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન ઇવાલ્યુએશન તમને એક ટેસ્ટ સિરીઝ પણ આપવામાં આવશે ફ્રીમાં ઇંગ્લિશ અને ગુજરાતીની જે છે તમને પ્રેક્ટિસ કરવામાં આવશે લાસ્ટ જે જીપીએસસીનું રિઝલ્ટ આવ્યું તો એમાં થ્રી આઉટ ઓફ ફાઇવ સ્ટુડન્ટ્સની જે છે એ સોરી હા થ્રી આઉટ ઓફ ફાઈવ સ્ટુડન્ટ જે છે અમારા મેન્સ ક્લિયર કરી ચૂક્યા હતા જે લોકો આ પ્રેક્ટિસમાં મારી સાથે જોડાયેલા હતા તો મોર ધન ફિફ્ટી પર્સન્ટનો રેશિયો કહી શકાય તો સૌ પ્રથમ આપણે જોઈએ પીછોરા ચિત્રકલા તો પીઠોરા ચિત્રકલા જે છે એ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે તો ગુજરાત રાજ્યમાં આ જોવા મળે છે છોટાઉદેપુર જિલ્લામાં એ મહત્ત્વનું એનું કેન્દ્ર ગણાય છે પીઠોરા ચિત્રકલા જે છે એ રાઠવા આદિવાસીઓ દ્વારા જે છે બનાવામાં આવે છે વાંસનો ઉપયોગ કરીને જે છે દિવાલ ઉપર જે છે દોડ કરવામાં આવે છે ને પછી જે છે એ ચિત્ર દોરવામાં આવે છે સૌથી મહત્ત્વના રંગ કયા છે તો સફેદ લાલ અને પોપડીને ભૂરા રંગના ચિત્રો જે છે એ કલરનો જે છે ઉપયોગ કરવામાં આવે છે અને પીઠોળા ચિત્રકલાનું મહત્વ છે કે ધાર્મિક બાબતોનું એ સૂચન કરે છે તો આ ચિત્રકલા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમે જોઈ શકો છો આ પીઠોળા ચિત્રકલાનું એક એક્ઝામ્પલ છે એક્ઝામ્પલથી જે છે તમે જલ્દી યાદ રાખી શકો કે મલ્ટી કલર જે છે વપરાય છે અને આખું જે છે એને ભરી દેવામાં આવે છે લગભગ કોઈ જગ્યાએ ખાલી રહેતી નથી તો પ્રિલિમ્સ અને આ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે ત્યારબાદ જે છે થાંગતા ચિત્રકલા થાંગતા જે છે એ શેના માટે જોડાયેલું છે તો સિક્કિમ સાથે જોડાયેલી ચિત્રકલા છે બીજી વસ્તુ કે મૂળ જે છે એ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલું છે બૌદ્ધ પ્રેક્ષુકો જે છે એ આનો ઉપયોગ કરતા હતા સૂતરાવ કાપડના કેનવાસ સૂતરાવનો જે કેનવાસ હોય કાપડ ઉપર જે છે એ બનાવવામાં આવે છે તો ઘણી વખત પૂછાતું છે કે જે ચિત્રકલા કાપડ ઉપર થતી હોય એના જે છે ત્રણથી ચાર ઉદાહરણ આપો એવી રીતે જે છે મેસમાં ક્વેશ્ચન પૂછાતો હોય તેમાં તમને આ યાદ રાખજો થાંગટતા ચિત્રકલા વાણિજ્યકરણ થયું છે એનું અને ક્યાંની ફેમસ છે તો સિક્કિમની ત્યારબાદ એક રોગન ચિત્રકલા પણ જે છે રોગન ચિત્રકલા જે છે એ એ પણ જે છે કાપડ ઉપર તૈયાર કરવામાં આવે છે આમાં જે છે ફ્રી હેન્ડ શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે શેનો ઉપયોગ કરવામાં આવે છે ફ્રી હેન્ડ શૈલી જો ફ્રી હેન્ડ શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે કઈ રીતે કે ભાઈ અડધું ચિત્ર જે છે એ ફ્રી હેન્ડથી દોરવામાં આવે છે અને બાકીનું અડધું જે છે એની છાપ સામે પાડી દેવામાં આવે છે તો આ જે છે ખાસ કરીને કચ્છ વિસ્તારમાં જે છે તમને રોગન ચિત્રકલા જોવા મળતી હોય છે તો આટલા જે છે પ્રિલિન્સ મેન્સ માટે રોગન ચિત્રકલાના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે ત્યારબાદ વરલી ચિત્રકલા વરલી ચિત્રકલાનો તમને પહેલાં એક એક્ઝામ્પલ આપી દો જો આ છે વરલી ચિત્રકલા બરાબર તો વરલી ચિત્રકલા જે છે એ ખૂબ જૂની ચિત્રકલા છે ક્યાં જોડાયેલી છે તો ગુજરાત અને મહારાષ્ટ્રની જે સરહદ છે ત્યાં ત્યાંના આદિવાસીઓ દ્વારા જે છે એ કરવામાં આવે છે ભીમ બેટકા ભીમ બેટકામાં પણ જે છે એનો તમને જોવા મળે છે કે ક્યાં પ્રાગ ઐતિહાસિક ચિત્ર જે છે ભીમ બેટકામાં તમને જોવા મળે છે ત્યારબાદ જે છે આની અંદર જે છે અલગ અલગ ત્રિભુજ છે ગોળ છે વૃતાંશ છે એવો જે છે એમાં દોરવામાં આવે છે તો આ રીતે તમે જોયું હશે ખાસ કરીને જે છે અત્યારે વાર્લી પ્રિન્ટ જે છે ફેશનમાં ખાસ કામ લાગે છે કે ઘરની સજાવટમાં જ્યારે તમે પડદા અથવા ચાદરો જે મળતી હોય છે માર્કેટમાં અથવા તો તમે કોઈના ઘરે જાવને જુઓ તો એઝ અ સિવિલ સર્વિસ એસ્પાયરન્ટ જ્યારે તમે સિવિલ સર્વિસની તૈયારી કરતા હોય તો તમને ધ્યાનમાં પાવવું જોઈએ કે આ વર્લી ચિત્રકલાની જે છે એ પ્રિન્ટ છે ત્યારબાદ કલમકારી કલમકારી વિશે જે છે એ યુપીએસસીએ પૂછ્યો હતો ક્વેશ્ચન યુપીએસસીએ જે છે એ બે હજાર લગભગ સત્તરમાં ક્વેશ્ચન પૂછેલો હતો કે કલમકારી ચિત્રકલા કયા રાજ્ય સાથે જોડાયેલી છે તો કયા રાજ્ય સાથે જોડાયેલી છે આંધ્રપ્રદેશ સાથે જોડાયેલી છે આ ચિત્રકલા પણ જે છે એ તીક્ષ્ણ વાંસ દ્વારા દોરવામાં આવે છે આ પણ સૂત્રો કાપડ ઉપર કરવામાં આવે છે અને વનસ્પતિ વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે આંધ્રપ્રદેશમાં જે છે એ જાણીતી છે અને આની અંદર જે છે કમળ પુષ્પ એ બધું વધારે દોરવામાં આવે છે મછલીપટ્ટનમના જ કલાકારો જ્યારે ઉપયોગ કર જે છે એના માટે ફેમસ છે તો કલમકારી ચિત્રકલા આંધ્રપ્રદેશ સૂત્રો કપડ પર કરવામાં આવે છે અને મછલીપટ્ટનમનું જે છે એ ફેમસ છે ત્યારબાદ પટવા ચિત્રકલા પટવા ચિત્રકલા બંગાળની છે જો જ્યારે તમે કોઈપણ ચિત્રકલા વાંચો ને તેની પાછળ બોલો કલમકારી આંધ્રપ્રદેશ પટુઆ ચિત્રકલા બંગાળ એના પછી આવે છે પટ્ટચિત્રકથા ચિત્રકથા આ રીતે તમારે વાંચવાનું તો તમને ઓટોમેટિક એનું સ્ટેટ યાદ રહી જશે તો આ જે છે બંગાળની છે પટુઆ ચિત્રકલા આમાં જે છે એ પેઢી દર આમાં જે છે એ ચિત્રકલાને પટો બનાવીને જે છે એ પેઢી દર પેઢી ચિત્રની વાર્તાઓ કહેવા માટે કલાકારો ગામમાં જતા હતા બરાબર છે તો એ રીતે જે છે એ પટ્યચિત્રકથા ચિત્રકલા જે છે એ જાણીતી છે આ પણ જે છે કપડાં ઉપર કરવામાં આવે છે પટ્ટચિત્ર પટ્ટચિત્ર જે છે એ કળા અને સંસ્કૃતિનો લોકકથાનું સંયોજન છે અને આની અંદર જે છે મુખ્ય છે કે ચિત્રકારીમાં ફ્રેમ બનાવીને સમાનાંતર રેખાઓ કરીને જે છે એ આખું બનાવવામાં આવે છે અને આ પણ જે છે એ સફેદ અને કાળી શાહીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ખાસ કરીને કથા ઓડિશામાં ફેમસ છે યાદ રાખજો પાલ અને સેન શૈલી પાલ અને સેન શૈલી જે છે એ તમારે એટલું જ યાદ રાખવાનું છે તમને નામ પરથી જ ખબર છે કે બંગાળની ફેમસ છે અને જે છે એ બૌદ્ધ શાસકો હતા એમણે જે છે એ વિહારો અને ચૈત્યના નિર્માણમાં જે છે એનો ઉપયોગ કરેલો છે તો આટલું તમે એના માટે યાદ રાખી શકો છો ત્યારબાદ છે હોઇસાલા ચિત્રકલા હોઈશાલા ચિત્રકલાનો એક એક્ઝામ્પલ છે એમાં જે છે મુખ્યત્વે એવું છે કે તમને જે છે ને સ્ટાર આકારના સ્ટાર આકારનું જે છે આવું ક્યાંક ને ક્યાંક તમને ચિત્ર જોવા મળે કે એક ટેમ અહીંયા હોય એક અહીંયા હોય એક અહીંયા એ રીતે જે છે એ આખું કરવામાં આવતું હોય છે તો સ્ટાર આકારનું જ્યારે જોવા મળે તો હોઈશાલા ચિત્રકલા છે તો ચાર સ્તંભની આજુબાજુ જે છે મંદિર બનાવવામાં આવે છે સામગ્રી જે છે એ લાકડી અને મુલાયમ વપરાય છે અને આની અંદર જે છે એ સમાનાંતર રેખાઓ હોય છે જો આ રીતે તમને આખો સ્ટાર જાણે કે આમ બનાવ્યો હોય એ રીતનું તમને લાગતું છે હોયસલાનું એક્ઝામ્પલ છે ત્યારબાદ વેસર શૈલી વેસર શૈલી કેવું છે કે નાગર નાગર શૈલી આપણે આગળ જોઈશું અને દ્રવિડિયન શૈલી જે મંદિરની શૈલી છે એનું કોમ્બિનેશન છે તો આ શૈલીમાં વિમાન જોવા મળે છે અને મંડપ જોવા મળે છે વિમાન એટલે કયું કે જ્યારે આ રીતે કોઈ મંદિર હોય ઉપર જ્યારે આવું હોય તો અને વિમાન અને એને આગળનો જે ભાગ છે કે જેમ એને મંડપ તરીકે ઓળખવામાં આવતો હોય છે તો વિમાન અને મંડપ બંને જોવા મળે છે નક્કાશી જે છે એ જોવા મળે છે નાગર શૈલીનો જે છે શિખર પણ તમને એમાં જોવા મળે છે કારણ કે કોમ્બિનેશન છે નાગર અને દ્રવિડનું અને જે છે બદામી અને ચાલુક્ય વંશ દ્વારા જે છે એ સૌથી વધારે જે છે એનો વિકાસ કરવામાં આવ્યો હતો તો આટલું યાદ રાખજો પ્રિલિન્સ પેન્સ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે ત્યારબાદ નાયક શૈલી તો સૌથી ફેમસ જે મંદિર હતું મીનાક્ષી મંદિર બરાબર કયું છે હેર્યુઅ છે આવું તમે મંદિર ઘણા સાઉથના પિક્ચરોમાં જોઈશો તો મીનાક્ષી મંદિર છે એ કઈ શૈલી છે નાયક શૈલીનું છે દક્ષિણ ભારતમાં એનું ખાસ મહત્ત્વ છે પાર્વતીના રૂપમાં એમને પૂજવામાં આવે છે અને જે છે એ ગવર્મેન્ટ એક્ઝામની દ્રષ્ટિએ આપણે આટલું જ મહત્વનું છે કે જે છે એ મીનાક્ષી મંદિર નાયક શૈલીનું છે ત્યારબાદ વિજયનગર શૈલી વિજયનગર શૈલીને જે છે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ના સ્થાન આપવામાં આવ્યું છે અને જે છે એ ત્યાંનું વિઠ્ઠલ મંદિર ખૂબ જાણતું છે જે પછાત વર્ગ અને મહિલાને આમંત્રિતને કરાવવાનું પ્રથમ મંદિર બન્યું છે તો વિજયનગર શૈલીને જે છે એ તમે ધર્મનિરપેક્ષ શૈલી તરીકે પણ ઓળખવામાં આવતી હોય છે ત્યારબાદ લિપાક્ષી મંદિર તો લિપાક્ષી મંદિરને વીરભદ્ર મંદિર પણ કહેવામાં આવે છે ક્યાં આવેલું છે આંધ્રપ્રદેશમાં આવેલું છે અને જે છે એ મહાભારત સાથે ક્યાંક ક્યાંક જોડાયેલું છે રામાયણ મહાભારતના પેઇન્ટિંગ જે છે એ કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને જે છે સમર્પિત માનવામાં આવે છે ત્યારબાદ સોર ટેમ્પલ મહાબલીપુરમ તો મહાબલીપુરમ જે છે એ વચ્ચે તો ખાસો ન્યૂઝમાં હતું ચાઈનાના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ વિઝિટ કરી હતી એટલે પણ અત્યારે બી જે છે એના વખતે ક્વેશ્ચન પૂછાતું છે તમિલનાડુમાં છે એ મંદિરના સમુદ્ર કિનારે હોય તેને સોર ટેમ્પલ કહેવામાં આવે છે બંધાયું હતું કોણે તો રાજા પલ્લવના જે રાજા હતો રાજસિંહે જે છે એ બનાવ્યું હતું સોર ટેમ્પલ જે છે ભગવાન વિષ્ણુ અને શિવને સમર્પિત છે અને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાણીતું છે ત્યારબાદ દ્રવિડિયન શૈલી દ્રવિડિયન શૈલી જે છે ખૂબ પૂછાય છે તો ચોલ શાસકો દ્વારા જે છે એ અને પલ્લવ વાસ્તુ કલાને જે છે એ દ્રવિડ શૈલીથી ઓળખવામાં આવે છે તો ચોલ શાસકો યાદ રાખવાનું બરાબર છે તો એ નાગર શૈલીના જે છે એ એના કરતાં અલગ હોય છે ગભગૃહમાં જે છે એ એક એન્ટ્રી મુખ્ય મંદિરમાં આપેલું છે જેને ગોપુરમ કહેવામાં આવે છે કે કોઈપણ ધારો કે આ રીતનું મંદિર છે તો અહીંયા મોટો ગેટ બનાવેલો હશે તો એને જે છે ગોપુરમ કહેવામાં આવે છે જે સાઉથનો ટિપિકલ હોય છે જેને દ્રવિડિયન શૈલી સાથે તમે જોડી શકો છો એમાં શિખરને વિમાન તરીકે ઓળખવામાં આવે છે જે શિખર હોય ને વિમાન તરીકે ઓળખવામાં આવે છે તો આ રીતનું તમે જોઈ શકો છો કે આ રીતની એક એન્ટ્રન્સ હોય ત્યારબાદ જે છે આ મંડપ કહી શકાય કે આ વચ્ચે ઊભું રહેવાનું હોય ત્યારબાદ જે છે આને જે છે એ તમે શિખર અને એના વિમાન કહી શકો છો બરાબર છે અને આમાં જે છે એ ક્યાં આ રીતનો જે છે અહીંયા ધારો કે કોઈક એન્ટ્રી ગેટ હોય તો એન્ટ્રી ગેટ અને આ કોઈક જગ્યાએ જે છે એમાં પાણીનો તમને જે છે વોટર બોડી જોવા મળતી હોય છે બરાબર છે તો આ છે દ્રવિડિયન આર્કિટેક્ચર મુઘલ આર્કિટેક્ચરમાં જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં તમે એકવાર સ્ક્રીન પર વાંચી દેશો તો ચાલશે આ ઇમ્પોર્ટન્ટ છે પંચસારિકા શૈલી ચોર પંચાસિકા શૈલી સોરી તો કે શૈલી જે છે રાજસ્થાન સાથે જોડાયેલી છે અને જે છે એના પર ઘણી વખત ક્વેશ્ચન બેસિક પૂછાતા તેમાં નજર નાખવી પડે ચિત્રકલાની વાત કરીએ તો પાલ શૈલી તો પાલ શૈલી જે છે એ એનો વિકાસ જે છે સાતસો પચાસથી અગિયારસો પચાસમાં થયો હતો એ પાંડુલિપિ સ્વરૂપે મળે છે આ ચિત્ર બરાબર છે અને તે છે એ બૌદ્ધ ધર્મ સાથે એ જોડાયેલું છે અને વજ્રયાંશ જે સમર્થકો છે એ આ કળાનો વધારે ઉપયોગ કરતા હતા તો આ જે સ્ટેટમેન્ટ છે એ તમારા જે છે એ સોરી આ જે સ્ટેટમેન્ટ છે એ તમારા જે છે એ પ્રિલિયન્સ પ્લસ મેઇન્સ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે તો બૌદ્ધ રાજાઓ એને સંરક્ષણ આપ્યું દઉં પછી ભીંતિ ચિત્રકલા ભીંત ચિત્રકલા જે છે એ ડાયરેક્ટ એના પર ક્વેશ્ચન નથી આવ્યો પણ એક તમારે નજર નાખી લેવાની છે કચ્છનું બન્ની ભરત આ મહત્વનું છે આ પૂછાતો તો એ તમને બતાવી દેજો આ રીતનું બન્ની ભરત હોય છે તો કચ્છમાં જે છે એ વિખ્યાત છે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે આ ઇમ્પોર્ટન્ટ છે જો કે એનું જે છે સપ્રવાણ આકૃતિને ગોઠવવામાં આવે છે અને ઈરાની છાપ એના પર જોવા છે જો આ સપ્રમાણ આકૃતિ છે આ જેટલી સાઇઝનું છે આ પણ એટલી જ સાઇઝનું જોવા મળશે અને એવું તે નીચે પણ જે છે એ તમને આ એટલી જ સાઇઝના સેમ જોવા મળશે પછી આ લાઈન જેટલી હશે લગભગ એટલી જ સાઇઝની લાઈન અહીં જોવા મળશે તો સપ્રમાણ જે છે એને બનાવવામાં આવે છે ત્યારબાદ એક મોઢેરાનું સૂર્યમંદિર હંમેશા ન્યૂઝમાં રહેતું હતું કઈ કાદી નદીના કિનારે છે પુષ્પાવતી નદીના કિનારે છે બંધાયું હતું કોણે સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ તો આ સાલમાં બનાવ્યું હતું બરાબર છે બિલકુલ કર્કવૃત્ત પર જે છે એ બનાવવામાં આવ્યું છે કઈ શરીર છે જે મારો મારું ગુર્જર શૈલી જે છે એમાં બનાવવામાં આવ્યું છે ને દર ત્રણ વર્ષથી અહીં ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે તો પૂછાય કે ઉત્તરાર્ધ મહોત્સવ ગુજરાતમાં કયા મંદિરમાં ઉજવાય છે તો મોઢેરાના સૂર્યમંદિરમાં બાદ રાણી વાવ જે છે ફેમસ છે પાટણ જિલ્લામાં આવે છે કોણે બનાવડાવી હતી રાણી ઉદયમતી એમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાંની યાદમાં કઈ નોટ ઉપર એનું ચિત્ર છે સોની નોટ ઉપર છે યુનિસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તો કે હા કઈ સાલમાં બે હજાર ચૌદમાં કઈ શૈલી એ પણ મારું ગુર્જર શૈલીમાં જે છે એ બનાવાય છે ભગવાન બુદ્ધ વિશે જે છે એ ઘણી વખત પૂછાતું હોય છે કે એમનું જન્મસ્થળ કપિલ વસ્તુ લુંબીની હાલ જે છે એ નેપાળમાં છે આ યાદ રાખવાનું છે કે બૌદ્ધિકયામાં જે છે એમને પહેલો જે છે ઉપદેશ આપ્યો હતો સા બૌદ્ધિકયામાં જે છે એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું સાનાનો પહેલો ઉપદેશ આપ્યો હતો વૈશાલીમાં જે છે એમને અંતિમ ઉદ્દેશ આપ્યો હતો અને કુશીનગરમાંનું મૃત્યુ થયું જન્મ થયું હતું લુંબિનીમાં બરાબર સમકાલીન કોણ હતા તો મહાવીર સ્વામી જે સમકાલીન હતા બિંબીસરા અને અજાત એના સમકાલીન હતા તો લાઇક શેર અને જરૂર કરજો બાકીની જે છે માહિતી જેમ આવશે એમ આપણે વિડીયો પાર્ટ ટુમાં લઈ આવીશું તો થેન્ક યુ જય હિન્દ